નમસ્કાર. ભારતના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમામ દર્શકોને ડીએનટીવી પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. અને આ સાથે જ આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે ભારતના 75મા પ્રજાસત્તાક દિનની વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી. વિવિધ જગ્યાઓ પર યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમો. પાવાગઢ મંદિરમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે નિજ મંદિર અને પરિસર દેશભક્તિના રંગે રંગાયું. ડભોઈમાં પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 દિવસની સારવાર દરમિયાન પત્નીનું મોત. 5 સંતાનની માતાને મોતને પગલે પિતા જેલમાં તો માસૂમ બાળકો નિરાધાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત્યારે વડોદરામાં મેયરના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, ફાયર ઓફિસર તથા કર્મચારીઓ તેમજ કાઉન્સિલર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રીટલાઇટ હોય કે આરોગ્ય હોય કે સફાઈ હોય વગેરે જેવી વિવિધ સેવાઓ માટે હાલના પ્રોજેક્ટ અને ભવિષ્યમાં નવા આવનારા પ્રોજેક્ટની દિશામાં પણ સતત આવી. સ્વતંત્ર ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌ સભાસદશ્રીઓ તથા શહેરીજનોએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું. સ્વતંત્ર ભારતના બંધારણનું આજરોજ અમલમાં મૂકવામાં આવ્યું. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોના કારણે સ્વતંત્ર ભારતનું બંધારણ અને લોકશાહી જે સૌથી જૂનામાં જૂની છે, કહી શકાય કે લોકશાહી એ વિશ્વમાં આપણી લોકશાહી એ વિશ્વની લોકશાહીઓની જનેતા છે. ત્યારે સ્વતંત્ર ભારતને આજે 75 વર્ષ બંધારણને અમલમાં આવ્યા થયા એટલે આજે 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણી કરી. આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે દેશ આજે વિશ્વમાં મોખરાના સ્થાને બિરાજી રહ્યો છે. અત્યારે 5મા અર્થતંત્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે અને આગામી સમયમાં 3જી અર્થવ્યવસ્થા બનનાર છે. ત્યારે હું આજના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ નાગરિકોને સાથે સાથે સૌ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ બરોડાવાસીઓને પ્રજાસત્તાક દિવસના આજે 75મી વર્ષગાંઠ પર સૌને શુભકામનાઓ અર્પણ કરું છું. ભારતના બંધારણ તમામ એ જે તમામ ભારતીયોને સમાન અધિકાર, સ્વતંત્રતા, ન્યાયનો અધિકાર આપ્યો છે. એ અધિકાર હું બરોડાના સૌ બરોડાવાસીઓ બી આગળ પ્રગતિ કરે, તમામને તમામ હક્કો મળે, ન્યાય મળે અને બરોડાની ઉત્તરોત્તર પ્રગતિ થાય. પાછલા થોડા દિવસોમાં વડોદરા શહેરમાં ખૂબ ગંભીર બનાવ બન્યો હતો. 12 બાળકો મૃત્યુ પામ્યા, 2 ટીચર્સ આજે એમને આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એમની સાથે બરોડામાં ભવિષ્યમાં આવી ગઈ હોનારત ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. વડોદરાવાસીઓને તમામ સુવિધા મળે અને ઉત્તરોત્તર બરોડા પ્રગતિ કરે. અને જે સર સયાજીરાવના વખતે વડોદરા શ્રેષ્ઠ શહેર હતું, પૂરા ભારત દેશમાં નંબર 1 હતું, એ રીતની સુવિધાઓ તમામ નાગરિકોને આપી શકીએ એવી આ સ્વતંત્ર આ ભારતના રિપબ્લિક ડે સૌને શુભકામનાઓ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા Tier 2 અને Tier 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં પણ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને નિજ મંદિર અને પરિસર દેશભક્તિના રંગે રંગાયો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે મંદિરમાં દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.
મંદિરના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેઓએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આપણે આઝાદ થયા પછી પણ કેટલીક બાબતમાં આઝાદ નથી થયા, જે આઝાદી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અપાવી છે. રામચંદ્ર ભગવાન કી. મિત્રો, આજે મા કાલી માતાજીના પાટણ ગણમાંથી આજે 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આ સર્વે ભાવિ ભક્તોને મા કાલિકા માતાજી ટ્રસ્ટ આપનું સ્વાગત કરે છે, આપને ધન્યવાદ આપે છે. જીવશ્રી, દેશ પ્રજાસત્તાક બન્યો, આપણું પોતાનું બંધારણ આવ્યું અને આપણો દેશ આપણા બંધારણ પ્રમાણે ચાલવા માંડ્યો. મિત્રો, આપ સર્વે જાણો છો કે આપણો દેશ આઝાદ થયા પછી પણ, પ્રજાસત્તાક થયા પછી પણ એક ગુલામીની નીચે જીવતો હતો. આપ સર્વે જાણો છો આપણા દેશ, આપણે હિન્દુ, આપણે હિન્દુત્વની ભાવના આપણી મનની અંદર દબાયેલી હતી, છતાં પણ અમુક લોકોના શાસનના લીધે આપણે એને સ્વતંત્ર રીતે ભોગવી નતા શકતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે કોઈ કારણોસર ઝઘડો થતાં ગુસ્સામાં આવેશમાં આવી જઈને પતિએ પત્નીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 દિવસની સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગત 18 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે વડોદરી ભાગોળ પાસે આવેલા રાધે કોમ્પ્લેક્સની પાછળ ચાંદોદ રેલવે ફાટક રોડની સાઇડમાં આવેલી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા ચિમનભાઈ તડવી અને તેના પત્ની મીનાબેન તથા માસૂમ બાળકો, 3 પુત્ર અને 2 પુત્રીઓ સાથે રહીને કચરામાંથી ભંગાર વેણીને પરિવારનું જીવન ગુજારતા હતા. એકાએક 18 જાન્યુઆરીના રોજ પતિ પત્ની વચ્ચે રાત્રિના સમય કોઈ કારણોસર ઝઘડો ઊભો થતાં પતિ ચિમનભાઈએ ઉશ્કેરાઈ જઈને આવેશમાં આવીને પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં મીનાબેનની પ્રથમ ડભોઈ સરકારી દવાખાને, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓની 5 દિવસની સારવાર બાદ તેમનું કરુણ મોત થયું હતું. આ બનાવને પગલે હોસ્પિટલની વર્દી આધારે ડભોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નરાધમ હત્યારા પતિ ચિમનભાઈની ધરપકડ કરી તેને જેલ ભેગો કરતા માસૂમ બાળકો, માં 3 પુત્ર અને 2 પુત્રીઓએ માતાની છત તો ગુમાવી, પરંતુ તેઓના પિતા હત્યાને કારણે જેલ જતા જ આ માસૂમ બાળકો માતા પિતા વિના નિરાધાર બની ગયા છે, જે ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હવે આ 5 માસૂમ બાળકોનું શું, ક્યાં જશે તે એક મોટો સવાલ ઊભો થયો છે. ગત 24/1/2024ના રોજ SSG હોસ્પિટલમાંથી ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલી, જેમાં ડભોઈ પોલીસ વિસ્તારના રાધા કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાંથી એક મીનાબેન વાગડ નામના ભોગ બનનાર વ્યક્તિને મરણ જાહેર કરેલ, જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા સારૂની વર્દી આવેલી, જે વર્દીને ધ્યાનમાં રાખી અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એમની ટીમને SSG હોસ્પિટલમાં મોકલવામાં આવેલા. હેડ કોન્સ્ટેબલ ના હોય ત્યાં આગળ જે ઇન્ક્વેસ્ટ પંચ નામોને જે કાર્યવાહી ચાલુ કરેલી, એ દરમિયાન દેખીતી રીતે એવું જણાયેલ કે કોઈ ગોથળ પદાર્થથી માથાના ભાગે આ મરણ જનાર જે બહેન છે મીનાબેન વાગડ, એઓને કોઈ હથિયાર કે ગોથળ પદાર્થથી માથાના ભાગે ઘા મારેલા છે. એ અનુસંધાને એવો અમને જાણ કરતા
અત્રેના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને એમની ટીમને ત્યાં આગળ રવાના કરેલી. ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ કરાવેલી અને ડૉક્ટરશ્રીનું અભિપ્રાય લેતા આ જે મરણ જનાર મીનાબેન હતા તેઓને કોઈ બોથર પદાર્થ માથામાં મારવાથી જ મરણ ગયેલાનું જણાવે. આ દિશામાં તપાસ કરતાં ગઈ તારીખ 18/1/2024 રોજ આ મીનાબેન અને એમના પતિ ચીમનભાઈ વાગડ, જેઓ 2 દિવસ પહેલાં જ ડભોઈ ટાઉનમાં આવેલા અને પોતાના શાળાના ત્યાં રોકાયેલા હતા, એ દરમિયાન ત્યાં આગળ જમણવારની બાબતમાં, જમવાની બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી, જેમાં એમના મીનાબેનના પતિ એટલે ચીમનભાઈ જે આ કામના આરોપી છે તેઓએ માથાના ભાગે ઈંટથી 2 વાર ફટકા મારેલા, જેના કારણે બેભાન થઈ ગયેલા. સૌ પ્રથમ એમને CHC ડભોઈમાં લાવેલા અને ત્યાંથી પછી SSU હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયેલા, જ્યાં તેઓને મરણ જાહેર કરેલા. આ કામે મરણ જનાર મીનાબેનના ભાઈએ SSU હોસ્પિટલ ખાતે જ ખૂનના ગુનાની ફરિયાદ આપેલી, જે અનુસંધાને આ કામના જે આરોપી છે ચીમનભાઈ એમના પતિ એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી અને 1.5 કલાકની મહેનત બાદ ડભોઈ ટાઉનમાંથી રખડતા ભટકતા આ આરોપીને પકડી પાડવામાં આવેલ, હાલ એ જેલમાં છે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીશ પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ઉપાધ્યક્ષ હેમાંગ જોશી, શાસના અધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશનો 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે કમારી બાગ જ્યાં બાળ મેળાનું આયોજન ત્યાં કરી રહી છે. હું સર્વ નગરજનોને, મારા શિક્ષકો, મારા આચાર્યોને, મારા બાળકોને 75મા ગણતંત્ર દિવસની શુભકામના પાઠવું છું. માન્ય પ્રધાનમંત્રીનું જે સપનું છે આત્મનિર્ભર ભારત બનો, એ દિશામાં 2047માં વિકસિત ભારત જ્યારે કરવા જઈ રહ્યા છે, દરેક નગરજનોને, દરેક યુવાનોએ એમાં પોતાનો સહયોગ આપીને દેશને કઈ રીતે આગળ વધવાનો જેને માટેનો પ્રયત્ન કરવો, જે માટેની શુભકામના આપું છું. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો DNTV ન્યૂઝ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરાના સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે ભાજપના અગ્રણી કાર્યકર ડોક્ટર ઠાકોરભાઈ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું, જેમાં બાલકૃષ્ણ શુક્લ, ગુજરાત સરકાર વિધાનસભાના દંડક સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય કેવડ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, મનીષાબેન વકીલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મિનેશ પંડ્યા, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે જ મોટી સંખ્યામાં કાઉન્સિલર, કાર્યકર્તાઓ, આ તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સલામી આપવામાં આવી હતી. સાથે જ બલૂનને પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા. એવું પાર્ટી છે કે રાષ્ટ્રભક્તિને ભરેલું પાર્ટી છે. મિત્રો, આજનો આ કાર્યક્રમ 75મો પ્રજાસત્તાક દિન આજે વિશ્વના સૌથી યુવાન અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારત દેશના 75મા પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે, ત્યારે સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને, તમામ વડોદરાવાસીઓને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના. આજે જ્યારે ભારત દેશમાં એનું જે સપનું હતું, 550 વર્ષનો જે સંઘર્ષ હતો તે પૂર્ણ થયો છે. ભગવાન રામલલા જ્યારે પોતાના યુદ્ધામાં બિરજ્યા છે અને દેશમાં જે ક્રાંતિકારી પગલાઓ લયા છે તેના કારણે દેશ આર્થિક મહાસત્તા બની રહી છે, ત્યારે આપણે બધા જ આ પ્રજાસત્તાક ભારતને વિશ્વની સૌથી વધારે મોટી, સૌથી સમૃદ્ધ આર્થિક મહાસત્તા કેવી રીતે બનાવીએ અને દેશને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવીએ તેના માટે આપણે બધા પ્રયત્નશીલ કરીએ. ફરીથી આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. આઝાદીના 75મા ગણતંત્ર પર્વની હું સૌને હાર્દિક શુભકામના આપું છું. વડોદરા શહેર હોય, જિલ્લો હોય કે પછી મારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, જિલ્લાના કાર્યકર્તાઓ હોય, તમામને ગણતંત્ર પર્વની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું. મિત્રો, આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત 2047 સુધીમાં બનાવ્યું છે અને આ સંકલ્પ કર્યો છે. આવો ને મિત્રો, આપણે સૌ પણ આ સંકલ્પમાં જોડાઈ જઈએ. આપણને સૌને એવું હતું કે રામલલ્લા અયોધ્યામાં નિજ મંદિરમાં વિરાજમાન થાય અને આપણી સૌની ઈચ્છા 500 વર્ષના સંઘર્ષ પછી એ પૂર્ણ કરવામાં આવી. આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે આપણને પેજ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા માટેનું એક આહ્વાન આપ્યું છે. આવો કાર્યકર્તા આપણે આપણું બૂથ મજબૂત કરીએ. આવો આજનો દિવસ સંકલ્પ કરવાનો અને સંકલ્પ સાથે વિકસિત ભારતને વિકાસમાં આગળ વધારવાનો, આવો આપણે સૌ જોડાઈને સંકલ્પ કરીએ. 75મા ગણતંત્ર પર્વની સૌને શુભકામના પાઠવું છું. જય જય શ્રીરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કોંગ્રેસ પ્રમુખના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટ, જ્યાં ભરવાડ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તમામ
જાય છે. આપના માધ્યમથી 26 જાન્યુઆરી 1950માં જે આપણો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે, ગણતંત્ર દિવસ જેની શરૂઆત થઈ અને જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ, આજે કોંગ્રેસ પાર્ટીએ અહીંયા 26 જાન્યુઆરી પૂરતે આખા કોંગ્રેસ પરિવારે ભેગા થઈને આજે તિરંગાને સલામ આપીને અમે પ્રતિજ્ઞા લીધી છે કે સંવિધાન બચાવીશું, બંધારણ બચાવીશું. આજે દેશમાં લોકશાહી પર પણ ખતરો છે, ત્યારે લોકશાહી બચાવવાની જરૂર છે. અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે હરણી ઇલેક્શનમાં જે માનવ સર્જી હત્યાકાંડ થયો એમાં આરોપીઓને સજા મળે અને જે લોકો સત્તામાં બેઠા છે, જે તે સમયે જે મેયર હતા, સ્ટેન્ડીના ચેરમેન હતા, મ્યુનિસિપલ કમિશનર, જેમને આ ભ્રષ્ટાચારીઓને કોન્ટ્રાક્ટ આપ્યો એ લોકોમાં એટલા જવાબદાર છે, હાલના મેયર પણ એટલા જવાબદાર છે, હાલના સ્ટેન્ડીના ચેરમેન પણ એટલા જવાબદાર છે. આ તમામને પણ સજા થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. જે રીતે દેશમાં, રાજ્યમાં અને શહેરમાં આજે લોકશાહી અને બંધારણની વિરુદ્ધમાં આ દેશની સરકાર કામ કરી રહી છે, ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમ કરશે. આપણા માધ્યમથી તમામ શહેરીજનોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ભારતના 75th રિપબ્લિક ડેની સૌ વડોદરાવાસીઓને, ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ભારત દેશના બંધારણના જે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ છે, જેના પર બંધારણ બન્યું છે, અત્યારે એને ડાઇલ્યુટ કરવાના પ્રયત્ન થાય છે. પછી એ ધર્મનિરપેક્ષતા હોય, સમાન અધિકાર હોય, તમામ પર જ્યારે અત્યારે મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે ભારતના બંધારણને બચાવવાની આપણા સૌની ફરજ છે. તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે બંધારણને બચાવવા માટે તમામ પ્રયત્ન કરે, વિશેષ કરીને જે બંધારણીય ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી, પોલીસ, સીબીઆઈ, એને બી ડાઇલ્યુટ કરવામાં આવી રહ્યા છે, એનો મિસયુઝ થાય છે, એ તમામમાં આપણે લડત આપવાની જરૂર છે. સાથે સાથે ભારત દેશ જે આ 75 યર્સ ગણ આપણું કોન્સ્ટિટ્યુશન આવ્યા પછી થયા, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, અનેક સરકારો આવીને ગઈ પણ પ્રગતિના પંથે હંમેશા આગળ રહ્યું છે. જે રીતે પંડિત જવાહરલાલ નહેરુએ એક ડિરેક્શન બતાવીને ડિરેક્શનમાં ભારત દેશે અત્યારે આગળ વધ્યું છે, આપણે સૌ પ્રયત્ન કરીએ અને ભારતને વધુ ને વધુ મજબૂત અને આગળ લઈ જઈએ તેના માટે કટિબદ્ધ. સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈને MS યુનિવર્સિટીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, સેનેટ મેમ્બર્સ, સિન્ડિકેટ મેમ્બર્સ, NCCના વિદ્યાર્થીઓ, આ તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સલામી આપવામાં આવી હતી. તિરંગા બલૂન પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા અને એક સંદેશ આપવામાં આવ્યો હતો. તો વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા આખા વર્ષ દરમિયાન MS યુનિવર્સિટીમાં જે કામગીરી થઈ છે, વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને તેની જાણકારી આપવામાં આવી હતી. ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. યસ સર. उनका संबंध महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा से भी जुड़ा रहा है. जैसा कि आप सभी जानते हैं कि महाराजा सयाजीराव तृतीय ने उनको विदेश भारतवर्ष की विशिष्ट पहचान है.
यही सार हमारे संविधान के केंद्र में रखा गया है। भारतवर्ष विश्व की प्राचीनतम सभ्यताओं में से एक है। मैं माननीय वाइसराय सुरेश शर्मा प्रासंगिक उद्बोधन के लिए निवेदन करती हूँ। आज हम लोग 75वें गणतंत्र दिवस को का उत्सव पूरे एमएससी यूनिवर्सिटी में मना रहे हैं। इस अवसर पर हमारे एमएससी यूनिवर्सिटी परिवार के सारे सदस्य यहाँ पर उपस्थित हुए और हमारा जो विकसित भारत का 2047 का संकल्प है उसको हम लोग किस प्रकार से पूरा करें, उसमें एमएससी यूनिवर्सिटी के हर एक सदस्य की क्या भूमिका हो, एमएससी यूनिवर्सिटी की क्या भूमिका हो, इन सभी बातों पर हम लोगों ने आज चर्चा किया और इसके तहत हम लोग कैसे किस प्रकार से एमएससी यूनिवर्सिटी का कीर्तिमान बढ़ा सकें, गौरव बढ़ा सकें, उसके लिए हर एक एमएससी यूनिवर्सिटी परिवार के सदस्य की क्या भूमिका होनी चाहिए, उस बारे में भी हम लोगों ने चर्चा किया। आगे आप अगर देखिए आने वाले वर्षों में एमएससी यूनिवर्सिटी एक उज्ज्वल भविष्य के पथ पर आगे बढ़ रही है। हम लोगों ने गत वर्षों में भी ढेर सारी सिद्धियाँ हासिल किया, हम लोगों ने नैक का ग्रेड प्राप्त किया, हम लोगों ने एनबीए एक्रेडिटेशन प्राप्त किया, इसके अलावा भी हम लोगों ने जो एकेडमिक्स के बेंचमार्क्स हैं उसकी ओर हम लोग आगे बढ़ रहे हैं और उन सारी सिद्धियों को हम लोग हासिल कर रहे हैं। रिसर्च के क्षेत्र में भी एमएससी यूनिवर्सिटी हमेशा से अग्रणी भूमिका में रहती है, उस अग्रणी भूमिका की भी बात मैंने आज की और बहुत सारे जो फंडिंग एजेंसीज हैं वहाँ से हम लोग रिसर्च ग्रांट ला करके यहाँ पर शोध का कार्यक्रम करते हैं। ये सारे विषय जो हैं एनईपी के इम्प्लीमेंटेशन का भी जो विषय है उसमें एमएससी यूनिवर्सिटी लीड रोल में रहती है, एक लीडर की भूमिका निभाती है। ये सारे जो हमारी सिद्धियाँ हैं उनके बारे में मैंने आज बातचीत किया। आज के इस 75वें गणतंत्र दिवस के अवसर पर मैं आपके चैनल के माध्यम से पूरे बड़ौदा के पूरा गुजरात के वासियों को ढेर सारी शुभकामनाएं देता हूँ। धन्यवाद। ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી, એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। વડોદરા શહેરમાં આવેલી એક રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘો દાટ ફોન ચોરી કરીને ઘટ્યો રફુ ચક્કર થઈ જાય છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વડોદરા શહેરના મુક્તાનંદથી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાઉંભાજી નામના રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરાએ 24 જાન્યુઆરી બુધવારની રાત્રિએ પોતાનો અંદાજે 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો। તે સમયે એક અજાણ્યો શખ્સ તેને મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઊભો રહી રેકી કર્યા બાદ કાઉન્ટર ઉપર આવી મોકો મળતા જ મોબાઈલને ઉઠાંતરી કરી નાસી છૂટતો જણાઈ આવે છે। ચોરી થયેલ મોબાઈલનો ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવ્યું હતું। આ બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલી બાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।